વેલકમ ટુ ફૂડ ગણેશા. પાલક અને ચોખાના લોટની ચકરી માટે અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે. કોઈ પણ ઘંટીએથી મળી જશે ઇઝીલી. તો 4 વાટકી હું અહીંયા ચોખાનો લોટ એડ કરું છું અને આ 4 2 વાટકી ઘઉંનો રોટલીનો લોટ એડ કરીશું. 2 વાટકી રોટલીનો લોટ. બંનેનો કલર ડિફરન્સ જોઈ શકો છો તમે, ચોખા અને ઘઉંના લોટનો. સાથે જ 1 વાટકી દહીં. જે વાસણ ભરીને અહીંયા મેં ચોખાનો લોટ લીધેલો શરૂઆતમાં, 4 વાટકી ચોખાનો લોટ, 2 વાટકી ઘઉંનો લોટ અને એ જ વાસણમાં 1 વાટકી ભરીને દહીં એડ કર્યું છે. અહીંયા ઘઉંનો અને ચોખાનો એમ બંને મળીને ટોટલ 6 વાટકી લોટ સામે 1 વાટકી ઘી એડ કરું છું. 1 વાટકી ઘી જ એ જ વાસણ ભરીને. સાથે જ 1 વાટકી મલાઈ જે મેં ફ્રીઝરમાંથી કાઢી છે, આપણે ફ્રોઝન કરીને રાખતા હોય એટલે. પાલકને બરાબર પાણીથી ધોઈને, પાલકને સમાર્યા વગર ડાયરેક્ટ જ નાના મિક્સરમાં એડ કરી દઈશું. નાના મિક્સરમાં સરસ વટાઈ જશે. સાથે જ લીલા મરચાં અને આદુનો ટુકડો એડ કરી મિક્સરમાં વાટી દઈશું. તો અહીંયા પાલકની પેસ્ટ, એમાં મેં થોડુંક જ પાણી એડ કરેલું પાલક વાટવા માટે, ખાલી વાટવા પૂરતું, એકદમ જાડી જ છે પેસ્ટ. તો એ આપણે એડ કરીશું 1 વાટકી. તો લોટ સિવાય બાકી બધું જ માપ મેં 1 વાટકી રાખેલું છે, જે વાસણ ભરીને લોટ લીધેલો. તો ટોટલ 4 વાટકી ચોખા અને 2 વાટકી ઘઉંનો લોટ, એમ ટોટલ 6 વાટકી લોટ સામે 1 વાટકી પાલકની પેસ્ટ, 1 વાટકી ઘી, 1 વાટકી દહીં, 1 વાટકી મલાઈ, 2-3 ચમચી જેટલા તલ એડ કરીશું. એક થોડો અજમો આ રીતે પીસીને એડ કરીશું. કાળા મરીનો ભૂકો છે 1 ચમચી જેટલો, કાળા મરીનો પાવડર, 1 ચમચી જીરું આ રીતે હાથેથી મસળીને એડ કરીશું. સાથે જ 2 ચમચી જેટલું મીઠું. ગળપણ ગમતી હોય તો 1 ચમચી ખાંડ. અહીંયા હું નેચરલ ખાંડ યુઝ કરું છું, જે એકદમ ઝીણી હોય છે એટલે એને દળેલી નાખવાની જરૂર નથી. બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી દઈશું. મલાઈ છે એ પણ સરસ પીગળી ગઈ છે, આપણે પેસ્ટને બધું બનાવ્યું ત્યાં સુધી. અને જો એવું લાગે, જરૂર લાગે, તો આપણે 1 ચમચી ઘી અથવા તો તેલ મોણ માટે ઉમેરીશું, બાકી કશું ઉમેરવાની જરૂર નથી. તો મોણ કે કશું જ નાખવાની જરૂર નથી, એકદમ સરસ લોટ બન જે મોણ છે એનાથી સરસ બાઇન્ડિંગ થઈ ગયું છે લોટનું. તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીશું. પાણી નોર્મલ જ પાણી છે માટલાનું, અને આપણે લોટ બાંધતા જઈશું. એકદમ થોડો થોડો લોટ ઉમેરવાનો છે, આપણે એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો. અને આમાં પાલક તમારે જે રીતની નાખવી હોય, વધારે ઓછી, એ રીતે તમે એડ કરી શકો છો. આ રીતે આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે. આપણે જેમ પરોઠાનો બનાવીએ એના કરતાં થોડો કડક. લોટ ઢાંકી દઈશું 10-1 મિનિટ માટે. હવે આપણે ગાંઠિયા સેવ ચકરી પાડવા માટેનો આ રીતનો સંચો લઈશું અને અંદરની બાજુથી અને ચકરીની જાળી પર બધી જગ્યાએ આપણે તેલ સ્પ્રેડ કરી દઈશું. લોટમાંથી આપણે આ રીતનો લંબગોળાકાર લુઓ બનાવીશું, જેથી અંદર આપણને ઇઝીલી નાખતા ફાવે. હજુ એક નાનો લુઓ એડ કરીશું આની અંદર. બરાબર બંધ કરીને આ રીતે નીચે આપણે પ્લાસ્ટિકનું જાડું પેપર રાખીશું, પોલિથીન. લોટને ખાસ મસળવો બહુ જ જરૂરી છે, તો જ ચકરી છે એ ફાટશે નહીં. જે લુઓ તમે આની અંદર એડ કરો એકદમ પરફેક્ટ મસળીને, બરાબર લોટ મસળીને પછી જ એડ કરવો. હવે આપણે ચકરી પાડીશું. તો ચકરી પાડતી વખતે આપણે ક્લોકવાઇઝ ફેરવીશું, જમણી બાજુ કન્ટિન્યુ આપણે જમણી બાજુ ફેરવીશું. એકદમ ધીરે ધીરે, જરાય ઉતાવળ કરવાની નથી. અને ચકરી જેવી પડાઈ જાય એવું આપણે ડાબી તરફ ફેરવીશું એન્ટી ક્લોકવાઇઝ, એટલે નીચેથી ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. ને તો શું થશે, નીચેથી કન્ટિન્યુ જે ફ્લો છે એ નીકળ્યા જ કરશે લોટનો. અને થોડું આપણે પ્રેસ કરી દઈશું જેથી અહીંયાથી ચીપકી જાય. તો આ રીતે બધી ચકરી કરી શકો છો, પણ ચકરી આવી રીતે કરતાં બહુ જ વાર લાગે છે. એની જગ્યાએ હું મેજોરિટી આવી રીતે સ્ટીક પ્રિફર કરું છું, જે તળવામાં પણ ઇઝી રહે છે અને પાડવામાં પણ ઇઝી રહે છે.
આપણે મોટી મોટી આ રીતે પાડીને તેને તોડી દઈશું અને પછી આપણે તેના નાના નાના ટુકડા કરી દઈશું, જે તળવામાં ખાવામાં બધી જ રીતે ઇઝી રહે છે અને ફટાફટ તમારું કામ થઈ જશે. તો જે રીતે ગમે એ રીતે તમે કરી શકો છો. સંચો છે એ શરૂઆતમાં આપણે જ્યારે ચકરી પાડતા હોઈએ ત્યારે આ રીતે ફેરવીશું, જમણી બાજુ રાઇટ સાઈડ ક્લોકવાઇઝ. અને જેવી ચકરી પડાઈ જાય અને એવું લાગે કે આપણે હવે સ્ટોપ કરવું છે તો તરત જ સંચો એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ડાબી બાજુથી આ રીતે બે આંટા ફેરવીશું, જેથી અહીંયાથી પડશે નહીં અને ઓટોમેટિક ચકરી સ્ટોપ થઈ જશે. તમારે બીજા હાથેથી આ રીતે નહીં કરવું પડે. જેમ જેમ ચકરી પડાતી જાય એમ આપણે કન્ટિન્યુ તળતા જવાનું છે. આમાં પૂરીની જેમ આપણે નથી કરવાનું કે આને સુકાવા દેવાની. તેલ એકદમ ગરમ થઈ ગયું છે, હવે એની અંદર આપણે ચકરી એડ કરીશું. ચકરી અથવા તો સ્ટીક જે રીતે તમે પાડ્યું હોય એ રીતે તમે એડ કરી શકો છો. ચકરી કરતાં સ્ટીક ઇઝી રહેશે અને આ લોટની તમે પૂરી પણ કરી શકો છો, કારણ કે આ લોટમાં આપણે તે સિવાય આપણે બાકીની સ્ટીક એડ કરીશું, કારણ કે આમાં આપણે મોણ થોડું નાખ્યું છે. બાકી ચકરીમાં ખરેખર લોકો મોણ નથી નાખતા. મોણ નાખવાથી ચકરી એકદમ જ સોફ્ટ થશે, અથવા તો તમે જે સ્ટીક બનાવતા હોવ કે ચકરી બનાવતા હોવ એકદમ જ સોફ્ટ થશે. એટલે નાના બાળકો માટે ખાસ ખવડાવવા માટે રાખવી હોય તો મોણ થોડું નાખવાનું, વધારે પડતું નહીં, આપણે જેમ પૂરીમાં નાખીએ એમ. પણ થોડું મોણ હશે તો ચકરી એકદમ સોફ્ટ થશે, મોટા વડીલો અથવા તો એકદમ નાના બાળકોને જરાય તકલીફ નહીં થશે ખાવામાં. ગેસ થોડો આપણે મીડિયમ રાખીશું અને આ રીતની થોડો કલર ચેન્જ થાય એટલે આપણે બહાર કાઢી દઈશું. તે સિવાય એક બીજી ટ્રીક એવી છે, કોઈ જ માથાકૂટ ના કરવી હોય તો ડાયરેક્ટ આ રીતે આપણે જેમ ગાંઠિયા પાડીએ એ રીતે આપણે સ્ટીક પાડી દઈશું તેલની અંદર. રેન્ડમલી જ આપણે સ્ટીક પાડવાની છે, આપણે કોઈ શેપમાં કે એમાં નથી પાડતા. તમારું કામ બહુ જ સ્પીડમાં થશે આ ટ્રીકથી. રેન્ડમલી આપણે થોડી ઘણી પાડી દીધી છે, કારણ કે છોકરાઓ પણ આ રીતની સ્ટીક ખાતા જ હોય છે, સોયા સ્ટીકને બધું મળતું હોય છે. તો આનાથી તમારું કામ બહુ જ ઝડપી થશે અને વધારે ક્વોન્ટિટીમાં બનાવી હોય તો એ પણ તમે બનાવી શકો છો ઝટપટ. ડીશમાં કે એવું કશું જ કરવાની જરૂર નથી, ડાયરેક્ટે ડાયરેક્ટ લોટ ભરીને સીધું આપણે આમાં જ પાડી દઈશું. વચ્ચે વચ્ચે આપણે મીડિયમ ગેસ રાખીશું અને ખાલી હલાવતા રહીશું. 3 મિનિટ જેટલો સમય થાય છે એક રાઉન્ડ તળવા માટે. વચ્ચે એક વખત આપણે ખાલી ફ્લિપ કરી દઈશું જેથી ઉપરથી અને નીચેથી સરસ ચડી જાય. એકદમ તેલ ઠંડુ પડી ગયું હોય તો આપણે ગેસ થોડો ફાસ્ટ કરીશું, બાકી મીડિયમ ગેસ જ તળવાની છે. આ રીતે થોડી લાલાશ પડતી થાય એટલે આપણે અને એક મોટી ડીશમાં આપણે કાઢી દઈશું ઠંડી કરવા માટે. આ રીતે આ થોડી ઠંડી થાય એટલે આપણે આ રીતે રેન્ડમલી કટકા કરી દઈશું. તો બંને ચકરીનો ટેસ્ટ સરખો જ છે, એકદમ સોફ્ટ થઈ છે, બહુ જ સોફ્ટ થઈ છે. ખરેખર નાના બાળકોને આપવી હોય તો આ બેસ્ટ છે. થોડું તમારે મોણ ઉમેરવાનું અને થોડી વધારે કડક કરવી હોય તો મોણ ઉમેરવાની જરૂર નથી, એટલે કે ઘી કે તેલ ઉમેરવાની જરૂર નથી. તો જે રીતે તમારે બનાવી હોય, જે રીતનો ટાઈમ હોય એ રીતે બનાવી શકો છો, પણ આનાથી તમારો સમય બહુ જ બચશે અને ક્યારેય નાસ્તો બનાવવામાં ચકરી બનાવવામાં આળસ પણ નહીં આવશે, એકદમ ફટાફટ બની જશે. તો બેમાંથી જે રીત ફાવે એ રીતે બનાવી શકો છો. ઘણી વખત એવું થાય લોટ ઢીલો થઈ જાય તો ખાસ આ રીત અપનાવી જ્યારે તમે ઇઝીલી આ રીતે સ્પાઇરલ શેપમાં ચકરી ના પાડી શકો ત્યારે આ રીતે ડાયરેક્ટ તેલમાં ગાંઠિયાની જેમ કરશો તો તમારું કામ પણ ફટાફટ થશે. યમી યમી લઈ જઈશ સ્કૂલે, લંચ બોક્સમાં લઈ જઈશ. તો આ ચકરીમાં એકચ્યુઅલી ચોખાની ચકરી એકદમ વ્હાઈટ થાય, પણ આપણે પાલક એડ કરી છે આની અંદર એટલે થોડો ડાર્ક કલર થઈ ગયો છે.
અને જ્યારે પણ તમારી સાથે એવું થાય, ચકરી સરખી થાય ના અને તૂટી જાય, તો આ ટ્રીક જરૂર ટ્રાય કરજો, બાળકોને બહુ જ ભાવશે.